અમદાવાદમાં આજે મહાસંગ્રામ મોદી સ્ટેડિયમમાં એક ફૂટ 32 લાખ દર્શકો વચ્ચે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સની ટક્કર. સાંજે 6:30 ક્લોઝિંગ સેરેમની શરૂ થશે. આશિષ ભાટિયાને એક્સટેન્શન. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો. વિધાનસભા ચૂંટણી સુધી ડીજીપી રહેશે. આગામી તહેવારોમાં કપડાની ખરીદી મોંઘી પડશે. કપાસના ભાવ આસમાને જતા 35-40% ભાવ વધારો સંભવ. મહાસંગ્રામની પૂર્વ તૈયારી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પ્રેક્ટિસ કરી રહ્યા છે. નેહરાએ બોલિંગ યુનિટને માર્ગદર્શન આપ્યું. ગંદકીનું ગરનાળું. અમદાવાદમાં 2 કમિશનર 3 મેયર બદલાયા. 7 વર્ષોથી કાળી ગામ ગરનાળાનું કાળું ગંદુ પાણી દૂર થતું જ નથી. અમદાવાદમાં આજે મહાસંગ્રામ મોદી સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો વચ્ચે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સની ટક્કર. સાંજે 6:30 ક્લોઝિંગ સેરેમની શરૂ થશે. પટેલ ક્યાં ના બનશે નરેશ. નરેશભાઈને બનવું છે સીએમનો ચહેરો. કોંગ્રેસ હાઈકમાન્ડ કહે છે જોઈએ, પછી ભાજપ બોલાવે છે, પણ ખોડલધામ નરેશે રાખ્યું સેફ ડિસ્ટન્સ. યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ. ગઈકાલે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ગુજરાતમાં દ્વારકા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિશિંગ સંસ્થા બની રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એનસીપી તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી. ટ્રેલર રિલીઝ. આઈપીએલની ફાઇનલમાં લાલસિંહ ચડ્ઢાનું ટ્રેલર રિલીઝ થશે. સ્પેશિયલ ટ્રેલર પ્રિવ્યુમાં આમિર ફેન્સની સાથે પાણીપુરી ખાધી. દેવબંધમાં જમિયત કોન્ફરન્સ. વારાણસીથી જ્ઞાનવાપી પર આવેલા હાફિઝે કહ્યું કે ઇતિહાસના મતભેદોના વારંવાર જીવિત કરવા યોગ્ય નથી. ગધેડા પર મીઠું વેચતો હતો પરિવાર. દીકરી પહોંચી સાઉથ આફ્રિકા. 3 વર્ષમાં 7મું ધોરણ પાસ કર્યું. હવે શ્રમજીવી બાળકોનું જીવન બચાવવામાં આવી રહ્યું છે. જો તમે તમારો અવાજ ઉઠાવશો તો તમને ગોળીઓથી તળી જશે. બદમાશોએ કારના કાફલા પર ફાયરિંગ કરીને આખા ગામને ધમકી આપી. રાજકોટના નવનિર્મિત લક્ષ્મીનગર અંડર બ્રિજ પર લગાવેલું હોર્ડિંગ્સ ધરાશયી. અકસ્માત થતા સહેજ અટક્યું. મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. અબડાસા તાલુકાના લાખણિયા ગામમાં પીવાના પાણીની તંગી સર્જાઈ. પશુઓ પાણી પી રહ્યા છે. તે જ તળાવનું દૂષિત પાણી ગામના લોકો પીવા માટે ભરી રહ્યા છે. વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે પ્રેમ લગ્ન કરનાર પતિ એ પત્નીની 2 માસ પહેલા હત્યા કરી લાશને જમીન દાટી દીધી. સમગ્ર મામલો આવ્યો સામે. આવતા હત્યારા પતિની ધરપકડ. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશનના સુરખેડા ગામની સીમ વિસ્તારમાંથી કિંમત રૂપિયા 5,47,380નું ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે મગર દેખાયો. તળાવ ખાલી હોવાના કારણે મગર વાડી વિસ્તારમાં ચડી આવ્યો. ખેતરમાં મગર ઘૂસી જતા લોકોમાં ભયની માહોલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નાગવા મેઇન રોડ પર એરપોર્ટ નજીક મેઇન રોડ પર બનાવેલા ડિવાઇડરને કલર કામ કરતા ત્રણ મજૂરોને ફોર વ્હીલ ચાલકે અડફેટે લીધા. અકસ્માત સર્જાયો. ફાઇનલ પહેલા ગુજ્જુ ફેન્સની ગર્જના. કહ્યું RRના ભૂક્કા કાઢી નાખીશું. હાર્દિકના છગ્ગા સ્ટેડિયમ બહાર જશે. ટાઇટન્સના 12th પ્લેયર બની ચીયર કરીશું. પડવારમાં પરિવાર વિખેરાયો. લુણાવાડામાં ટ્રકે બાઇકને ટક્કર મારતા પતિ પત્ની અને બે બાળકોના મોત. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. દેવબંધમાં જમિયત કોન્ફરન્સ. મદનીએ કહ્યું ડરાવવાનો પ્રયાસ નથી, દેશ આપણો છે. જો તમને અમારો ધર્મ ન ગમતો હોય તો ક્યાંક જાઓ. ઉત્તર અને દક્ષિણની ચર્ચા પર રોહિત શેટ્ટીની પ્રતિક્રિયાએ કહ્યું બોલિવૂડ ક્યારેય સમાપ્ત થશે નહીં. મિત્રના લગ્નમાં કૃતિશીલને પણ સાથે ડાન્સ કરતી જોવા મળી. સુરક્ષા દળોએ પાકિસ્તાનની ડ્રોનને તોડી પાડ્યો. ભારતમાં ઘૂસવાનો પ્રયાસ. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સરહદ પારથી આવી રહેલા ડ્રોનને તોડી પાડ્યું. બહરાઈચમાં માર્ગ અકસ્માતમાં 7ના મોત 9 ઘાયલ. કર્ણાટકથી અયોધ્યા જતી મિની બસ ટ્રકની આગળની ટક્કરથી અથડાઈ. કાશ્મીરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. સુરક્ષા દળોએ અનંતગામમાં બે હિઝબુલ આતંકીઓને માર્યા. દારૂગોળો મળી આવ્યો. 4 દિવસમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા. જમશેદપુરના ટાયરના ગોડાઉનમાં આગ. 5 કિલોમીટર સુધી ધુમાડો ફેલાયો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ. આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો. ઇન્ડિગોને 5 લાખ નો દંડ. રાંચીથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં દિવ્યાંગોને રહેવા ન આપવાના કેસમાં DGCA લીધી કાર્યવાહી. રશિયા યુક્રેને 94 દિવસ શનિવારે 1000 કિલોમીટરની રેન્જની ઝિકન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અગલી બાર કોઈ આપને નાઇજીરિયન ચર્ચમાં અકસ્માત. ખોરાક અને ભેટોના બલ્કિ ઉસે થેન્ક યુ બોલિયેગા. મેં બતાતા હું ક્યું. ગુજરાત કા સરતાજ ઇન્ડિયન વાઇલ્ડ લેસ. યે જના પૂરી દુનિયા મેં સિર્ફ યહીં મિલેંગે. અમદાવાદ સે 1.5 ઘંટા દૂર ગુજરાત કી વાઇલ્ડ એસ સેન્ચુરી મેં. મહિનો હો ગયા ઇનકો ના હૈ વે મગર દિખતે એકદમ નીટ એન્ડ ક્લીન. યે વો શહેર વાલા ગધા નહીં જો સડક પર ખડા કોઈ ગહેરી બાત સોચતા રહેતા હૈ. ઇસકે પાસ ખડે હોને ઓર સોચને કી ફુરસત કહાં. 70 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફ્તાર સે ભાગતે હૈ યે ભાઈ સાહેબ. बड़ा हैंडसम जानवर है. सर्वगुण संपन्न. एक ऐसा गधा जो सारे गधों का नाम रोशन कर रहा है. ऐसे 4500 हैं यहाँ और खूब फल फूल रहे गुजरात के आंगन में. तो याद रहे गधा कोई गाली नहीं, तारीफ की थाली है. यह खुशबू है वाइल्ड लाइफ की, उनकी देखभाल की. यह खुशबू है गुजरात की. टिकट कटवा लो, दूरबीन रख लो हाथ में और कुछ दिन गुजारो गुजरात. So fresh.
so crispy. How? Because I use Tirupati cotton seed oil. जो है टोकोफेरॉल से भरपूर, ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल, मेरे और मेरी फैमिली के लिए बेस्ट. बेटा. हाँ पापा. आर यू श्योर? ये देखिए, पहले जमीन देख ले. आपकी जमीन? हाँ. तो हिलता ही है. मैं भी हिल गया. यहाँ घर impossible. Possible है. अल्ट्राटेक से. इसके अल्ट्राटेक बाइंडिंग पार्टिकल्स ईंटों से सरिये तक जोड़कर घर को दे बेजोड़ मजबूती. नींव बिछाई, दीवार चढ़ाई, छत ने डाला ढेरा और घर बन गया मेरा. रख दो. रखिए. अल्ट्राटेक से घर तो बना दिया, अब बसा भी नहीं. बड़े इरादों में जान डाल दे. अल्ट्राटेक, इंडियाज नंबर वन सीमेंट. और स्माइल को अंदर से स्ट्रॉन्ग बनाता है कोलगेट स्ट्रॉन्ग टीथ. इसकी अमीनो शक्ति दांतों का नेचुरल कैल्शियम बढ़ाने में मदद करे और उनके एनामल को बनाए अंदर से स्ट्रॉन्ग. कोलगेट स्ट्रॉन्ग टीथ. નાઇરીજન ચર્ચમાં અકસ્માત ખોરાક અને ભેટોના વિતરણ દરમિયાન નાસ ભાગમાં 31 માર્યા ગયા, 7 ઘાયલ, મૃત્યુ પામેલા મોટા ભાગના બાળકો હતા. કોરોના અપડેટ્સ. છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા. 14ના મોત. 1 લાખ કેરળમાં સૌથી વધુ 723 નવા કેસ નોંધાયા છે. અમરેલીનું દુધાળા ભારતનું સૌ પ્રથમ સોલાર સિસ્ટમ થી સજ્જ ગામ બનશે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પોતાના વતનને ભેટ. ધોરણ 8ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ. સુરતમાં સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર સગીરા સાથે મિત્રતા કેળવી ઓનલાઈન સાડીનો ધંધો કરતા યુવકનું દુષ્કર્મ. સ્થાનિકોનો હલ્લા બોલ. નવસારી પાલિકાના પરવાનગી વગર બિલ્ડરે રસ્તાનું ખોદકામ શરૂ કર્યું. સ્થાનિકોએ બુલડોઝરની સામે સુઈ જઈ કામ અટકાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં લોકો સાથે ચર્ચા કરી છે. આ રેડિયો કાર્યક્રમનો 89મો એપિસોડ છે. પીએમ મોદી સ્ટાર્ટઅપ વિશે વાત કરી છે. તેમણે દેશની સ્ટાર્ટઅપ સિસ્ટમની પ્રશંસા કરી હતી. ચંદીગઢ પોલીસે સગીરાને માર માર્યો. લાકડીઓ વડે માર માર્યો. કહ્યું, મોબાઈલ ચોરી સ્વીકારો નહીંતર તમને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવશે. મોદી ગાંધીનગરથી નીકળતા રાજભવનથી નીકળતી વખતે કપિરાજ આવ્યા. શનિવારના દિવસે કપિરાજ પસાર થતા લોકોનું ધ્યાન કેન્દ્રિત બન્યું. પીએમ મોદીની ગાદી પસાર થાય એ પહેલા જ કપિરાજ પસાર થયા. સાણંદ પોલીસ સ્ટેશન પાસાળ જપ્ત કરેલ વાહનોમાં ગત મધરાતે અગન્ય કારણોસર આગ લાગી. સ્થાનિક ફાયર ફાઈટર આગને કાબુ લીધી. કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા વેણુ ડેમ 2ના 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા. સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા. ઉપલેટા તાલુકાના ગદેથળ ગામ પાસેના વેણુ ડેમ 2માં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવાની હતી.
ઉપલેટાના ખારશિયા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી ધોકા પાઇપ વડે હુમલો કર્યો. વાહનોમાં આવી સુમરા જૂથ હોટલમાં, ત્યારબાદ હોટલ બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી. ભાયાવદર પોલીસ મથકે બંને જૂથ સામે ફરિયાદ નોંધાવી. અમિત શાહનું ગોધરામાં સંબોધન. કોંગ્રેસે 70 વર્ષ સુધી ઓબીસી માટે કશું ન કર્યું. પછાત વર્ગ આયોગને સંવૈધાનિક માન્યતા નરેન્દ્ર મોદીએ આપી છે. નેપાળમાં તારાઈરનું વિમાન ગુમ. પોખરાથી જોમસોમ જતી ફ્લાઇટ 22 મુસાફરોમાં 4 ભારતીયો શહીદ. ગુમ કેરળમાં ચોમાસાની દસ્તક. ચોમાસુમાં 3 દિવસ પહેલા રાજ્યમાં પહોંચ્યું. હવામાન વિભાગે દક્ષિણના રાજ્ય માટે એલર્ટ જાહેર કર્યું. વરરાજાની અનિચ્છનીય માંગ. લગ્ન માટે વજન ઘટાડવાની શરત. 12 કિલો વજન ઘટાડ્યું પછી સગાઈ કરીશ. લગ્ન સુધી 25 કિલો વજન ઘટાડવાનું ટાર્ગેટ. પ્રેસમાંથી 1.22 કરોડનું સોનું બહાર આવ્યું. વિડીયોમાં પહેલી વાર જુઓ એરપોર્ટ પર કેવી રીતે બહાર કાઢવામાં આવ્યું. 1.5 કલાકની મહેનત. જયપુરમાં યુવતીનું ગળું કાપીને હત્યા. પગ ટુવાલથી બાંધેલા. ઓળખ છુપાવવા ચહેરો કચડાયેલો મળી આવ્યો. પરિણામ મેળવવા શાળાએ જતી બાળકી પર ગેંગરેપ. રસ્તા વચ્ચેથી ઉપાડી ગયા. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર કર્યો. ગિરના સિંહોને નવું વાસ મળ્યું. ગુજરાતના બરડા ડુંગર અભયારણ્યમાં પણ સિંહોની ગર્જના ગુંજશે.